हाय, मेरा नाम फुलजी वाघेला है और मैं एक अहमदाबाद से CN फाइनेंस कॉलेज में BA किया था, मतलब ग्रेजुएशन फाइन आर्ट्स। मैं जब छोटा था तब से मुझे पेंटिंग्स का बहुत बड़ा शौक था, लेकिन पेंटिंग्स में आगे कैसे बढ़ना है वो की कोई गाइडलाइन नहीं थी, लेकिन फिर भी आया। उसके बाद मेरा फाइन आर्ट्स कम्प्लीट हुआ, उसके बाद पेंटिंग को समझने के लिए अच्छे से आर्टिस्ट से मिला। बेसिकली कला क्या होती है, आपको अगर एक सीरीज़ में काम करना है तो कैसे करना है, मतलब बहुत बड़े बड़े आर्टिस्ट जो इंडियन हिस्ट्री में बहुत बड़ा उनका नाम है, मैंने सबका पेंटिंग्स देखा, उनको मिला, उनके साथ आर्ट को लेके डिस्कशन किया और बहुत सारा स्टडी किया। मैं हिंदुस्तान में अलग अलग जगह पे घूमा, उसके बाद तय किया कि मुझे भी मेरा खुद का कुछ क्रिएट करना है, तो मैंने इंडियन मैथोलॉजी पे टारगेट किया कि बेसिकली इंडियन मैथोलॉजिकल क्या है, और उसमें सबसे बड़ी बात थी फॉर्म की, एक फॉर्म क्या होता है। तो अगर इंडियन मैथोलॉजी में आप देखने जाओगे तो 33 करोड़ देवता का फॉर्म इंडिविजुअली बनाया हुआ है उन लोगों ने, और हर फॉर्म की अलग अलग स्टोरी होती है। वैसे उस एक फॉर्म मैंने पकड़ा गणपति, और उनकी जब सीरीज़ में कर रहा था तो मैंने मेरे बच्चों को देखा दोनों, वो गणेश लीला पे जो उनकी मूवी बनी हुई थी एनिमेशन में, वो देखते थे गौर से। अगर गणेश लीला उनको इतना पसंद है तो मैंने सोचा चलो इस पर हम काम करते हैं, और गणपति का एक फॉर्म पकड़ा, उनका उनके लाइफ के बारे में सब कुछ पढ़ा, मैंने बहुत कुछ पढ़ा, और इंडियन मैथोलॉजी में और हमारे हिंदू धर्म में हमारे जीवन में गणपति का क्या महत्व है वो मैंने समझा। मैंने हर गणपति के मैक्सिमम मंदिर का विजिट भी किया, कहीं पे फिगरेटिव फॉर्म में मैं उनको देखा, कहीं पे एक एब्स्ट्रैक्ट फॉर्म में देखा, कहीं पे एक सिंबॉलिक फॉर्म में देखा, मतलब अलग अलग ढंग से वो लोग देखा मैंने। तो मैं फिर उसको सबको ध्यान में रखने के बाद मैंने ये सीरीज शुरू की जिसका नाम मैंने गणेश लीला रखा है। જ્યાં સુધી હું કુલજી ને ઓળખું છું, સિર્ફ 6-7 વર્ષથી તો આપણે રેગ્યુલર ટચમાં છીએ, જે રીતે એને મહેનત કરી છે, જે રીતે એ કોઈ પણ કામની પાછળ જે રીતે લાગી જાય છે, બહુ ઓછા લોકો જે છે એ એટલા ડિવોશનથી એટલી લગનથી કામ કરે છે। મને ખબર છે કે આ ગણપતિની સિરીઝ લગભગ 2 વર્ષ પહેલાં શરૂ કરી હતી, અને 2 વર્ષની અંદર આ તો એ કહે છે કે ઇટ્સ અ ફ્રેક્શન ઓફ વોટ હી હેઝ એકચ્યુઅલી ક્રિએટેડ। તો એમને 2 વર્ષની અંદર કેટલા ચિત્રો બનાવ્યા છે એ કંઈ બહુ સીધું કામ નથી, ને જેમ બેને કીધું, ભાઈએ કીધું કે એક બી લાઈન સરખી ક્યાંય દેખાતી નથી, ઈચ ઇમેજ ઇઝ વેરી ડિફરન્ટ, અને એટલું મહેનતથી કામ કરવું, ઓલ ક્રેડિટ ટુ સ્ટુડિયો। આઈ એમ શ્યોર આજે યુ આર ટેકિંગ યોર ફર્સ્ટ સ્ટેપ, ઇન કમિંગ યર્સ આઈ પ્રે એન્ડ વિશ દેટ તમે ઇન્ડિયાના વેરી વેલ નોન આર્ટિસ્ટ બનો, એ મારી શુભકામના। ગણેશ લીલાની સાથે સાથે ગણપતિનું પ્રાગટ્ય છે, મને ગણપતિ પર ખૂબ શ્રદ્ધા, અને ગણપતિ એટલે એબસ્ટ્રેક્ટ આર્ટિસ્ટના પ્રણેતા, એટલે એ જ એબસ્ટ્રેક્ટ છે આપણે જેમ વાત કરીએ, એટલે એક એક ચિત્ર મને વાઇબ્રેટિંગ લાગે, એમાં જીવંતતા છે, અને એ જીવંતતા લાવવી એ આર્ટિસ્ટ માટે બહુ મોટી વાત છે, અને એ તમારી આટલી સાધના, આટલી તપશ્ચર્યા કલામાં, અને આટલા સરસ મમ્મી પપ્પા માતા પિતાનું બ્લેસિંગ એ સૌથી મોટી વાત છે, અને અને સાથે પરિવાર પણ આટલા સરસ, એટલે મને ખૂબ ગમ્યું, એટલે આખો એક પર્વ થઈ ગયો। અને જ્યાં કહે ને કે ગણપતિ એટલે એ બહુ ઇનોસન્ટ, એનું શરીર જેટલું મોટું એટલી જ એની આંખો નિર્દોષ,
એની આંખમાં કોઈ દિવસ પાપ નથી કે એવી એવી વિકાર નથી, કારણ કે કૃષ્ણના તમે જો શિવા તો શાંત મેડિટેટિવમાં છે, પણ કૃષ્ણ થોડા દેખાય, પણ જે ગણપતિની આંખ છે ત્યાં કોઈ પણ સ્ત્રી કોઈ પણ વિકાર વગર એને જેટલું પ્રેમ ને બ્લેસિંગથી આપે. મને એક એક પેઇન્ટિંગ જે બ્લેક એન્ડ વ્હાઈટ છે એ તો અદ્ભુત છે, પણ જે રંગોમાં પણ છે, જે સાત ચક્રો મૂલધારાના કલર્સમાં તમે વાપર્યા છો, ઇટ મીન્સ અ લોટ. અને આઈ એમ સો વેરી પ્રાઉડ એન્ડ હેપી ટુ બી પાર્ટ ઓફ ધ શો. થેન્ક યુ સો મચ. સમજાયું મને કે આ દાદાને આવી રીતે ખુરશી ઉપર બેસાડવાના છે, હાથમાં ગીતાજી પકડાવવાના છે. સારું, ગીતાજી પકડાવી દઈશું અને તમે આ બધું સરસ રીતે બધું બરાબર થઈ જાય એમ સમજાય છે. પછી ઓલા એમ કે પણ જોજો કે બૂટ પહેર્યા છે ને, એટલે ગીતાજી હાથમાં પકડાય તો બૂટ કાઢી નાખજો, મુદ્દા કાઢી નાખશું. એટલે પછી એટલે બાર ગયા ડોસીમાં પાછા આવ્યા. મને કે તારા બાપ દાદા છે કાકા, એના પગમાં છો આંગરી હતી, એકમાં છો આંગરી કરજો. મેં જો કાકી કહ્યો તો ખરા કયા પગમાં છો આંગરી, કે તું બૂટ ઉતારી ને તને ખબર પડી જશે. મને કે તું બૂટ કાઢી ને તને દેખાઈ જશે કયા પગમાં છો આંગરી. માં આગી જિંદગી ભેગા રહ્યા તો ડાબા પગમાં જમણા પગમાં એને ખબર નથી, અને હું બૂટ ઉતારું ત્યારે મને ખબર પડી જાય છો આંગરી હતી. એટલે આવા જીવનની ઘણી બધી ઘટનાઓ હાસ્યની રીતે બની, રમૂજની રીતે બની, અને કામ કરતાં 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 ભગવાનની કૃપાથી બની ગયા. એમાં ભાઈ ખૂબ મહેનત કરી, ભગવાન પ્રાર્થના કરી, ખૂબ સફળતા મળે એનો બહુ આગ્રહ હતો. બે વર્ષથી બહાર જ નીકળતો, અલઈને તો ખબર છે. અને મને જરાક કીધું હતું કે અલઈ જોડે આવજો, તો અલઈને તો પકડી લેજે. એટલે ખૂબ ને આવા મા બાપ મર્યા તે નિર્દોષ છો તો આને જોવા માટે ડાંગમાં પંચમહાલમાં જઈ છે. એવા નિર્દોષ માણસો કે જેમાં હજી કજુનો છાંટ નથી, આ ઓરિજિનલ એ આ તમારું ઓરિજિનલ એટલે તમારું ઓરિજિનલ.